નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, 2024ના વર્ષની કહી શકાય કે બહુ જબરજસ્ત ભરતીની જાહેરાત થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 10th પાસ ઉપર. નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, 2024ની જબરજસ્ત સરકારી ભરતીની જાહેરાત અહીંયા તમે જોઈ શકો છો. આગળ આપણે શોર્ટ નોટિફિકેશન જે જાહેર થયું છે એ પણ જોવાના છે. ફોર્મ ક્યારથી ભરાઈ શકે છે, શું છે, સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોણ ફોર્મ ભરી શકશે વગેરે વગેરે. એ વેકેન્સીની વાત કરીએ તો મિત્રો, વેકેન્સી પણ ખૂબ જ જબરજસ્ત વેકેન્સી કહી શકાય કે 5000થી પણ વધારે, 5600 સમથિંગ વેકેન્સી આવેલી છે. ઓકે, હવે મિત્રો, આ જે ભરતી છે ને ભારતીય રેલવેમાં કાયમી ભરતી છે મિત્રો. ઓકે, પર મિનિટ. અને કઈ પોસ્ટ ઉપર છે મિત્રો? ALPની પોસ્ટ ઉપર છે મિત્રો. ALPનું ફૂલ ફોર્મ થાય છે આસિસ્ટન્ટ લોકો પાયલટ. ઓકે, આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે શું? આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે જે ટ્રેન જે એન્જિનમાં હોય છે ને, જે ટ્રેનનું જે એન્જિન હોય છે એમાં તમારી નોકરી લાગશે. ઓકે, તો બહુ જબરજસ્ત કહી શકાય ભરતી પણ, અને સેલેરી પણ જોરદાર સેલેરી મળશે. બેઝિક પે છે વગેરે વગેરે, આપણે કેટલી સેલેરી મળશે એ પણ આપણે ડિસ્કશન કરીશું. કોમ ફોર્મ ભરી શકશે વગેરે વગેરે, ક્યારથી આના ફોર્મ ભરાશે વગેરે વગેરે, બધું જ માહિતી મળે છે. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. એન્ડ બીજું મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો, આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી ભરતીના અપડેટ મૂકતા રહે છે મિત્રો, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો આવા પ્રકારના સરકારી ભરતીથી અપડેટ રહેવા માટે. તો વધુ ડાવેશ કરીને વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ એક ન્યૂઝપેપરમાં આવેલું સ્ક્રીનશોટ છે, અને આ જે નોટિફિકેશન છે એ શોર્ટ નોટિફિકેશન છે મિત્રો. હજુ ઓફિશિયલ નોટિફિકેશન જે ડિટેલ નોટિફિકેશન છે ને, આ જે નોટિફિકેશન ઓફિશિયલ જ નોટિફિકેશન છે, પરંતુ શોર્ટ નોટિફિકેશન છે. આનું જે ડિટેલ નોટિફિકેશન છે ને એ 20 જાન્યુઆરી 2024 તમને જોવા મળશે મિત્રો, 20 જાન્યુઆરીએ. ઓકે, હવે મિત્રો, આ ભરતીની આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે શું છે, કેવી રીતે છે ભરતી વગેરે, કોણ ફોર્મ ભરી શકશે. ઓકે, તો અહીંયા તમે વાંચી શકો એપ્લિ. અને બીજું ખાસ કરીને તમને જણાવી દઉં કે આ જે ભરતી છે ને મિત્રો, ઘણા સમય પછી આવી રહી છે, ઘણા વર્ષો પછી આ ભરતી આવી રહી છે. ઓકે, તો ખરેખર જે લોકો એલિજિબલ હોય એ જરૂરથી આનું ફોર્મ ભરજો. બહુ જબરજસ્ત પોસ્ટ છે, બહુ રેપ્યુટેડ પોસ્ટ છે, જે લોકોનું ડ્રીમ હોય છે, ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે કે લોકો પાયલટ બનવું. ઓકે, એન્જિનમાં ડ્રાઈવર બનવું. ઓકે, તો ભારતીય રેલવેમાં ખાસ કરીને. ઓકે, તો એના માટે આ વેકેન્સી છે, અને વેકેન્સી પણ 5000થી પણ વધારે વેકેન્સી આવેલી છે. હવે બીજું આપણે ફટાફટ માહિતી મેળવીએ તો એપ્લિકન્ટ્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફ્રોમ ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ ગિવિન. ઓકે, બિલો ધ લેટેસ્ટ ડેટ ફોર સબમિશન એપ્લિકેશન 19 ફેબ્રુઆરી 2024 એપ્લિકેશન. ઓકે, તો અને આ જે નોટિફિકેશનનો જે એડવર્ટાઇઝ નંબર આપેલો છે, એડવર્ટાઇઝ નંબર છે મિત્રો. ઓકે, આ જે એડવર્ટાઇઝ નંબર છે. હવે આના ફોર્મ ક્યારથી ભરાશે? ઓપનિંગ ડેટ ફોર એપ્લિકેશન, ઓકે, 20 જાન્યુઆરી 2024થી, એટલે કે આજે 18 જાન્યુઆરી છે, એટલે કે 2 દિવસ પછી આના ફોર્મ ભરવાના શરૂ થશે, અને ત્યારે આનું ડિટેલ નોટિફિકેશન પણ આવશે. એક્ઝામ પેટર્ન સિલેબસ પણ એ નોટિફિકેશનમાં આપણને જાણવા મળશે. લાસ્ટ ડેટ શું રહેશે મિત્રો ફોર્મ ભરવાની? ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન 19 ફેબ્રુઆરી 2024 લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટે, એટલે એક્ઝેક્ટ તમને 1 મહિના જેવો સમય મળશે ફોર્મ ભરવા માટે. હવે આગળ વાત કરીએ કે કઈ પોસ્ટ છે મિત્રો, વેકેન્સીની વાત કરીએ કઈ પોસ્ટ છે, તો આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ છે, અને પે લેવલ કેટલું રહેશે મિત્રો? ઇન ધ 7th CPC, તો લેવલ 2ના આધારે તમારી જે સેલેરી બનશે ને મિત્રો, એ 19900 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે લોકો પાયલટની પોસ્ટ છે, એન્જિનમાં ડ્રાઈવરની પોસ્ટ છે, અને 19900 રૂપિયા સેલેરી, પરંતુ આની સાથે બીજા ઘણા બધા સરકારી લાભ મળતા હોય છે મિત્રો. બીજું એક વાત તમને કહી દઉં કે તમે જેટલા કિલોમીટર તમારી જે ડ્યુટી હોય છે, એ ડ્યુટી ઉપર તમે વધારાના એક્સ્ટ્રા જેટલું ઓવરટાઈમ, જેટલા વધારે કિલોમીટર ડ્રાઈવ કરો છો ટ્રેન, એના આધારે પણ અલગથી તમને સેલેરી બનતી હોય છે. ઓકે, તો એ તમારી પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું ટાઈમ આપો છો. ઓકે, તો જે તમારી ડ્યુટી હોય છે એનાથી પણ વધારે તમે કામ કરવું હોય તો કરી શકો છો. ઓકે, ઓવર ટાઈમ, તો એના પણ અલગથી તમારી સેલેરી બનતી હોય છે. અને બીજું ખાસ કરીને આ વેકેન્સીમાં તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ જબરજસ્ત A1 લેવલનું સ્ટાન્ડર્ડ તમારું મેડિકલ ટેસ્ટ હોવું જોઈએ. ઓકે, તમારું ખાસ કરીને પહેલાં ફોર્મ ભરતી પહેલાં તમારું જે મેડિકલ ટેસ્ટ છે એ પહેલાં પ્રોપર ચેક કરી લેજો. ઓકે, બાકી તમને કહેવાય કે તમે એક્ઝામ ક્લિયર કરી લીધું, બધું જ ક્લિયર કરી દીધું, લાસ્ટમાં તમારું મેડિકલમાં આમાં સેચ પણ નથી ચાલતું. ઓકે, અહીંયા સ્પષ્ટ રૂપે લખ્યું છે A1 તમારું મેડિકલ ટેસ્ટ હોવું જોઈએ. ઓકે, તો એજની પણ વાત કરીએ મિત્રો, એજ કેટલી રહેશે? તો એજ એઝ ઓન 1 જુલાઈ 2024ના રોજ તમારે ગણવામાં આવશે, એટલે કે 1 જુલાઈ સુધીમાં તમારા 18થી લઈને 33 વર્ષનું કેન્ડિડેટ હોય એ જ એલિજિબલ રહેશે ફોર્મ ભરવા માટે. એટલે કે 1 જુલાઈ 2024 સુધીમાં તમારા 18 વર્ષ કમ્પ્લીટ થવા જોઈએ, તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો, ટોટલ વેકેન્સી છે 5696 વેકેન્સી આવેલી છે. ઓકે, 5696 ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વેકેન્સી આવેલી છે. હવે મેડિકલ ટેસ્ટની પણ વાત કરી લઈએ કે તમારું જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ કેવો હોવો જોઈએ. મેં તમને કીધું એ પ્રમાણે કે A1 હોવું જોઈએ, જનરલ ફિટનેસ
ઓકે, ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ. જેમ કે અહીંયા તમે જોઈ શકો, તમારું જે વિઝન છે, ઓકે, આઈ વિઝન છે એ તમારું 6x6નું હોવું જોઈએ, વિધાઉટ ગ્લાસ પણ 6x6નું તમારું હોવું જોઈએ. પછી એક ફોગિંગ ટેસ્ટ પણ લેવામાં આવતું છે, બરાબર. તો આ પ્રમાણેનું જે તમારું જે ટેસ્ટ છે, તમે કોઈ પણને બતાવશો ને, કે કોઈ પણ લેબોરેટરી હોય કે ક્યાં પણ તમે મેડિકલ ટેસ્ટ કરાવવા ચેક કરાવવા માંગતા હોય, તો ત્યાં એમને બતાવી દો કે આ પ્રકારની વિઝન સ્ટાન્ડર્ડ્સ આપેલું છે, હું આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરું છું કે નહીં. બસ તમે એ બતાવજો આ નોટિફિકેશનનો સ્ક્રીનશોટ, એટલે તમને જે હશે લેબોરેટરીમાંથી એ તમને કહી આપશે કે ઓકે છે કે નથી. ઓકે, તો એમને પૂછી લો છો કે A1 સ્ટાન્ડર્ડ છે કે નહીં. ઓકે, તો તમે ઓનલાઈન એપ્લાય કરો, એ પહેલાં આ તમારું મેડિકલ ટેસ્ટ પહેલાં એકવાર ચેક કરી લેજો, પછી ઓનલાઈન એપ્લાય કરજો. કેમ કે જે આપણને નંબર હોય છે, આપણને ખબર નથી હોતી કે મને નંબર છે, પછી જ્યારે મેડિકલ ટેસ્ટ થતું હશે ને, પછી એ લોકો ડિસ્કોલિફાઈ કરી દેતા હોય છે. તો આપણી આખી જે મહેનત છે, જે આપણી તૈયારી છે, એક્ઝામ છે, તો એની તૈયારી ખરેખર પછી દુઃખ થતું હોય છે કે થોડા મેડિકલ માટે રહી ગયા. ઓકે, હવે ક્વોલિફિકેશનની વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકશે. તો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આપણું ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, તો શૈક્ષણિક લાયકાત ખાસ ધ્યાનથી સમજો કે કોણ ફોર્મ ભરી શકશે. 10 પાસ કરેલું હોવું જોઈએ, 10 પાસ તો હોવા જ જોઈએ. ઓકે, 10 પાસ સાથે તમે ITI કરેલું હોવું જોઈએ. હવે ITI ક્યાંથી કરેલું હોય, જે સરકારી સંસ્થા હોય છે ને, સરકારી ઘણી બધી ITI પ્રાઇવેટ સંસ્થાઓ પણ હોય છે, પરંતુ એ માન્ય નથી રાખતા. ઓકે, એટલે જે ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી તમે ITI કરેલું હોવું જોઈએ, અને એમાં પણ કયા કયા ટ્રેડમાંથી, તો અહીંયા ઘણા બધા ટ્રેડ આપેલા છે, ઓલમોસ્ટ બધા ટ્રેડ આપેલા છે, તમે કોઈ પણ ટ્રેડમાંથી કરેલું છે તો તમે ઇલિજિબલ રહેશો ફોર્મ ભરવા માટે. જો તમે 10 પાસ સાથે ITI નથી કરેલું, 10 પાસ સાથે તમે ITI નથી કરેલું, તો તમે વાંચી શકો છો કે 10 પાસ સાથે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ 3 વર્ષનો. ખાસ યાદ રાખજો કે 3 વર્ષનો તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ હોય તો પણ ઇલિજિબલ રહેશો ફોર્મ ભરવા માટે. હવે કયો કોર્સ કરેલો હોય, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, તો આ તમે ઇલિજિબલ રહેશો ફોર્મ ભરવા માટે. તો આ બેમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરો છો ક્વોલિફિકેશનમાં, તો તમે ઇલિજિબલ છો. કાં તો 10 પાસ સાથે ITI, કાં તો પછી તમે 10 પાસ સાથે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ. આપણે જોઈએ કે એપ્લિકેશન ફીસ કેટલી રહેશે. હવે તમારી જે એક્ઝામ છે ને મિત્રો, મોડ ઓફ એક્ઝામિનેશન એ કોમ્પ્યુટર બેઝ CBT એક્ઝામ રહેશે, અને એમાં એક્ઝામમાં સિલેબસ શું રહેશે એ આપણે જ્યારે નોટિફિકેશન 20 જાન્યુઆરી નોટિફિકેશન ડિક્લેર થશે ત્યારે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર, કે કેવી રીતે તમારે સિલેક્શન પ્રોસેસ કઈ રીતનું હોય છે, કયા કયા સબ્જેક્ટ્સ તમારે તૈયાર કરવાનો રહેશે, એના પર ડિટેલ આપણે કમ્પ્લીટ સ્ટ્રેટેજી બુકલિસ્ટ ઉપર પણ વાત કરીશું. ઓકે, અત્યારે ફીસ, અહીંયા એક્ઝામ ફીસ કેટલી છે મિત્રો, તો તમે વાંચી શકો ફોર ઓલ કેન્ડિડેટ. ઓકે, ફોર ઓલ કેન્ડિડેટ, જે પણ આપણે જનરલ કેટેગરી છે, OBC છે, EWS કેટેગરી, એ બધા માટે 500 રૂપિયા એપ્લિકેશન છે, અને જે SC ST છે, ex-servicemen છે, ફિમેલ કેન્ડિડેટ છે, ઓકે, તો એ લોકોને 250 રૂપિયા એપ્લિકેશન ફીસ રહેશે. ઓકે, તો આ હતી મિત્રો એપ્લિકેશન ફીસ બાબતે કે કેટલી રહેશે. હવે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ ને મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે આજે એનું ઓફિશિયલ નોટિફિકેશન છે, અને ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે 20 જાન્યુઆરીથી. ઓકે, તો જો તમે ગુજરાત સર્કલથી તમે એપ્લાય કરવા માંગતા હોય ગુજરાત રિજનથી, તો તમે આ જે અમદાવાદ જે એમનું મેઇન સ્ટેશન છે તેમની ઓફિશિયલ વેબસાઇટ છે, ઓકે, RRB Ahmedabad.government.in, આ વેબસાઇટ ઉપરથી તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો, અથવા તો આપણી GujaratRevision.com વેબસાઇટ છે, એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ડિટેલ નોટિફિકેશન. પરંતુ અત્યારે તમને ક્યાંય ઓફિશિયલ નોટિફિકેશન પર પણ તમને આનું ઓફિશિયલ નોટિફિકેશન નહીં જોવા મળે. ઓકે, તો 20 જાન્યુઆરીએ જ તમને આ ઓફિશિયલ ડિટેલ નોટિફિકેશન તમને જોવા મળશે. તો ત્યારે આપણે ડિટેલમાં નોટિફિકેશન ઉપર આપણે વિડીયો પણ લઈને આવશો, તો એના માટે ટેલિગ્રામ પર ના જોડાવે તો ટેલિગ્રામ પર જોડાઈ જજો, ત્યાં તમને દરેકે દરેક અપડેટ તમને આ ભરતીના રિગાર્ડિંગ મળતી રહેશે. ઓકે, તો ટેલિગ્રામ અને જે આપણી ઓફિશિયલ જે વેબસાઇટ છે GujaratRevision.com, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી લઈશ. તો આ વિડીયો તમારા જે પણ ફ્રેન્ડ છે, મિત્રો છે, જે પણ રિલેટિવ છે, જે લોકોએ 10 પાસ સાથે ITI ડિપ્લોમા કરેલું છે, તો એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો. ઓકે, એમના માટે બહુ જબરજસ્ત વેકેન્સી કહી શકાય, અને ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે ELP. તો આ હતી મિત્રો ભરતી વિશેની માહિતી. ડિટેલમાં આપણે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ફરી નવો વિડીયો બનાવીશું. ઓકે, તો નવા વિડીયોના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની અપડેટ મળી રહે.